सुरेन्द्रनगर शहर में कांग्रेस द्वारा जनमंच कार्यक्रम थकी अमितभाई चावड़ाए लोकोना प्रश्नों सांभळ्या। सुरेन्द्रनगर शहर एसटी बस स्टेशन नजीक कांग्रेस द्वारा जनमंच नु आयोजन करवामां आव्युं हतुं, जेमां युवानो, महिलाओं, वेपारी, खेडूतो, पीड़ितों, वंचितों, शोषितों पोतानी समस्याओनी रजूआत करी हती। जनतानी अवाजने बुलंद करवा जनमंच थकी कांग्रेस द्वारा एक मजबूत प्लेटफॉर्म आपवानी शरूआत करवामां आवी छे। एक वर्षमां गुजरातना दरेक तालुकाने जनमंच द्वारा आवरी लेवामां आवशे अने आवेली फरियादोना निवारण माटे लोक आंदोलन थकी एक मजबूत अभिगम द्वारा जनसभाथी लई વિધાનસભા સુધી મક્કમ થતી લડાઈ લડવા કોંગ્રેસ પક્ષ કટિબંધ છે। સુરેન્દ્રનગર ખાતે જનમંચ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લાના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખરીદનું મોટા પ્રમાણમાં ખનન થાય છે, મોટો ભ્રષ્ટાચાર છે, ગાંધી હોસ્પિટલમાં ડોક્ટર નથી, સ્ટાફ નથી, સિટી સ્કેન અને બીજા સાધનો નથી, દર્દીઓ હેરાન પરેશાન થાય છે, ખાનગી હોસ્પિટલમાં લૂંટ ચલાવવામાં આવે છે, સ્થાનિક ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી, કોન્ટ્રાક્ટર પ્રથાના નામે શોષણ થાય છે, નગરપાલિકા વિસ્તારમાં ટેક્સ ભરવા છતાં પાક્કા રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા અનેક વિસ્તારોમાં અભાવ, લોકોને હાલાકી, કોરોનામાં જે સ્વજનોના મૃત્યુ થયા, સરકારી નોકરી કરતા હતા તેમને હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય કે લાભ નથી મળ્યા, નગરપાલિકા સફાઈ કામદારોને પૂરતો પગાર નથી આપતી, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે શોષણ થઈ રહ્યું છે, દારૂ જુગારની પ્રવૃત્તિઓ ખુલ્લે આમ ચાલે છે, પોલીસ દ્વારા નિર્દોષ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે સહિત અનેકવિધ મુદ્દા ઉપર સ્થાનિક લોકોને પોતપોતાની રજૂઆત કરી હતી। આ પ્રશ્નોની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપર લીક, રોજગારીની સમસ્યા બાબત પોતાની રજૂઆત કરી ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરની જાહેર જનતાએ જનમંચ કાર્યક્રમમાં હાજરી આપી અને અમિતભાઈ ચાવડાના આ જનલક્ષી અભિગમને હૃદયથી વધાવી લીધો। સુરેન્દ્રનગર જિલ્લા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ ધારાસભ્ય ચોટીલા ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય પાટડી દસડા નવસાદ સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો, સેલ ફ્રન્ટલના હોદ્દેદારો, તાલુકા સ્તરના તમામ પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા નગરપાલિકા સદસ્ય, કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મેસ પાયોતેર, સુરેન્દ્રનગર। ગુજરાતની જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ। આજે જનમંચ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર વઢવાણ ખાતે મોટી સંખ્યામાં લોકોએ મંચ પર આવીને પોતાની આપવીતી, દર્દ અને ફરિયાદો કરી છે। સુરેન્દ્રનગર નગરપાલિકામાં મોટા પ્રમાણમાં ટેક્સ ભરવા છતાં અનેક વિસ્તારોમાં આજે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, પાકા રસ્તાની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટો નથી, ગટરો ઉભરાય છે અને લોકો હેરાન પરેશાન છે। ગાંધી હોસ્પિટલ, જે ગરીબોની સારવાર માટેનું મુખ્ય હોસ્પિટલ હતી, આજે એ હોસ્પિટલમાં ડૉક્ટરો નથી, સ્ટાફ નથી, સિટી સ્કેન ને બીજા મશીનોની વ્યવસ્થાઓ નથી અને એના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારના લોકો ખાનગી હોસ્પિટલોમાં લૂંટાઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં જે યુવાનોના શિક્ષણ માટે સરકારી કોલેજો હોવી જોઈએ, વ્યવસ્થાઓ હોવી જોઈએ, એ નહીં હોવાને કારણે ખાનગી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઊંચી ફી આપીને ભણવા માટે મજબૂર થવું પડે છે અને એન્જિનિયર થયા હોય કે બીજી કોઈ પણ ડિગ્રી લીધી હોય, એક બાજુ નોકરી ના મળે અને કંપનીઓ દ્વારા નોકરીઓમાં લીધા પછી એનું મોટા પ્રમાણમાં શોષણ થાય છે, કર્મચારીઓનું, કામદારોનું પણ શોષણ થાય છે અને એ જ રીતે નગરપાલિકામાં સફાઈ કામદારોનું પણ શોષણ થાય છે। લઘુત્તમ વેતન ના મળે, કાયમી નોકરી ના મળે એવી અનેક ફરિયાદો મળી છે અને ખાસ કરીને આ વિસ્તારમાં રોજગાર, આરોગ્યની ફરિયાદો તો મળી જ છે પણ મોટા પ્રમાણમાં ઇલીગલ માઇનિંગ થતું હોય આ જિલ્લામાં એની પણ ફરિયાદો મળી છે। લોકોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના નામે દારૂ જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે, જમીન માફિયા અને ખનીજ માફિયાઓ બેફામ ફરે અને બીજી બાજુ સામાન્ય લોકોને નાના નાના કંઈક લાયસન્સ ના હોય કે બીજા કારણસર પોલીસ દંડથી આવી છે, ત્યારે આ તમામ પ્રશ્નોને પ્રજાઓએ આવીને કોંગ્રેસના જનમંચ પર રજૂ કર્યા છે અને આવનારા દિવસોમાં એના માટે સરકારમાં પણ લખીશું, વિધાનસભામાં પણ બોલીશું અને જરૂર પડશે તો જનતાના હક અધિકારને ન્યાય માટે જન